वैष्णव जन तो બાપુની આસપાસ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો બધા જ વિટળાયેલા રહેતા. બાપુ તો હતા કુશળ અને પ્રેમાળ શિક્ષક. એટલે સ્ત્રી વર્ગનો વિચાર કરીએ તો કસ્તુરબાથી માંડીને નાનામાં નાની બાળાઓ સુધીના સૌનું બાપુએ જીવન ઘડતર કર્યું. બાપુ કેટલીય બહેનોના બાપુ બન્યા અને મા પણ બન્યા. બાપુ આગળ અભણમાં અભણ બહેનો પણ આવતી અને ખૂબ ભણેલી બહેનો પણ આવતી. બાપુ સૌનું પોત તપાસીને તેમને જીવનની તાલીમ આપતા. બાપુમાં એ ખૂબી હતી કે ગમ્મત કરતાં કરતાં, હાસ્ય વેરતા વેરતા પણ ઊંચામાં ઊંચો બોધ આપી શકતા. બાપુ ભલે વિનોદ કરતા હોય, મા જેવા વાત્સલ્ય મૂર્તિ હોય, પણ તેઓ સૌના રાહબર હતા, દીક્ષાગુરુ હતા. તેથી જ સૌને પ્રેમ, સહાનુભૂતિ, કરુણા આપ્યા છતાં બાપુ કોઈની નબળાઈને પોષણ નહોતા આપતા. આમ બાપુની નજર આગળ બહેનોનું પણ ઘડતર કેમ થાય એ જ હંમેશા રહેતું. બહેનો નિર્ભય બને, પોતાનામાં રહેલી શક્તિઓને ઓળખે અને પ્રગતિ કરે એ જ બાપુ સદા ઈચ્છતા હતા. એટલે બાપુ બહેનોને કેળવવા ત્રણ વસ્તુનો ખાસ આગ્રહ રાખતા. પહેલી, સામાજિક જીવનનું મહત્વ બહેનોના મન ઉપર ઠસાવવું અને એ સામાજિક જીવન જાગૃત થઈને દૃઢ થાય એને માટે જાત જાતના ઉપાયો યોજવા. બીજું, કેળવણી એટલે અક્ષર જ્ઞાન એ વહેમને તોડીને કેળવણી એટલે ચારિત્ર્યનું ઘડતર અને જીવનની દૃષ્ટિએ જરૂરી એવું પાવરધાપણું એ નવો વિચાર બધા પાસેથી માન્ય કરાવવો. ત્રીજું, આપણે સમાજ ઉપર અને તેમાં દબાયેલા વર્ગ ઉપર ભારરૂપ ન થઈએ અને આપણા જીવનમાં એક યા બીજી રીતે પાપ પ્રવેશ ન કરે એટલા માટે શરીર શ્રમ, ઉદ્યોગ પરાયણતા, સાદાઈ અને સંયમ પ્રત્યે નિષ્ઠા કેળવી એનું જ વાતાવરણ જમાવવું. આ ત્રણ આગ્રહ સાથે સ્ત્રી સ્વાતંત્ર્યનો સૂર તો હંમેશા ઉમેરાતો હોય જ. 1926માં બાપુ ક્ષેત્ર સંન્યાસ લઈ એક વર્ષ સાબરમતી આશ્રમમાં રહ્યા. તે વખતે બાપુએ આશ્રમની બહેનોને સંગઠિત કરી કંઈક ને કંઈક સેવા કાર્યમાં પરોવવાનો પ્રયત્ન કર્યો. એ માટે બાપુએ આશ્રમની બહેનોની એક જુદી પ્રાર્થના સવારે 7 વાગે શરૂ કરી હતી. કારણ કે સવારે 4ની પ્રાર્થનામાં બધી બહેનો આવી શકતી નહોતી અને સાંજની પ્રાર્થના લગભગ સાર્વજનિક સ્વરૂપની હતી. વળી આશ્રમવાસીઓને ઉદ્દેશીને ખાસ કંઈ કહેવું હોય તો બાપુની સવારની 4 વાગ્યાની પ્રાર્થનામાં કહેતા. એનો લાભ ઘણી બહેનોને મળતો નહોતો, તેથી બહેનોને કહેવાનું તેમની આ 7 વાગ્યાની પ્રાર્થનામાં તેઓએ રાખ્યું હતું. બાપુએ આ વર્ગમાં બહેનો આગળ હિન્દ સ્વરાજ, હિન્દુ ધર્મની બાળપોથી વગેરે પુસ્તકો વાંચવાનું પણ રાખ્યું હતું. વળી બાપુ બહેનોને ઘેરથી કંઈક લખી લાવવાનું પણ આપતા અને દરેકની નોટબુકો વાંચીને પોતે સુધારતા. આ વર્ગમાં લગભગ 50 જેટલી બહેનો આવતી હતી. આમ બાપુએ બહેનોના જીવન ઘડતરમાં કિંમતી ફાળો આપ્યો છે. કેટલીય બહેનોને પત્રો લખીને માર્ગદર્શન પણ આપ્યું છે. બાપુ તો બહેનોને કહેતા, તમારું અંતર મારી પાસે ઠાલવી મારી પાસેથી માનું કામ લેજો. અને અસંખ્ય બહેનોએ બાપુ પાસે પોતાનું અંતર ઠાલવ્યું હતું અને જીવનનું કિંમતી પાઠું મેળવ્યું હતું.